હવે આ ડાયાબિટીસ છે, એ ડાયાબિટીસ એ થયાનું કારણ શું? આપણે ઘણા બધા રોગો જોઈએ છે, એ રોગોનું મૂળ કારણ શું? આખું શરીરનું જે માળખું છે ને ત્રણ વસ્તુ ઉપર આધારિત છે, વાત, પિત્ત અને કફ. કફ વધે તો રોગ, ઘટે તો રોગ. વાયુ વધે તો રોગ, ઘટે તો રોગ. અને પિત્ત વધે તો રોગ ને ઘટે તો રોગ. હવે વાત ને પિત્ત છે ને, પિત્તના 40 રોગ છે, કફના 20 રોગ છે અને વાયુના 80 રોગ છે. વાયુ જો બગડ્યો ને તો 80 રોગ લાગુ પડવાની શક્યતા પૂરેપૂરી છે. હવે એવું કહેવાય છે વાયુ માટે કે આ પૃથ્વી ઉપરથી ગાડામાં ગાડો માણસ શોધી લાવો. ગાડો એટલે છેલ્લી કક્ષાનો ગાડો, ગાડો નહીં, ગાડામાં ગાડો એટલે છેલ્લી કક્ષાનો ગાડો માણસ શોધી લાવો. અને એમાં પાછો તોફાનીમાં તોફાની, એટલે છેલ્લી કક્ષાનો તોફાન, એના કરતા વધારે તોફાન શરીરની અંદર વાયુ મચાવે છે. આ વાયુના જે 80 રોગ છે ને, એ વાયુ વધારે તોફાન શરીરની અંદર મચાવે છે. એટલે આ જકડાઈ ગયું કે અહીંયા આગળ આ હાર્ટનો દુખાવો આવ્યો, કા પછી હાર્ટ પડ, એ બધા વાયુના રોગ છે. એટલે વાયુ જો કંટ્રોલમાં આવે તો આ બધા રોગ કંટ્રોલમાં આવે. હવે ડાયાબિટીસ માટે એવું કહેવાય છે, અત્યારના જે ડોક્ટરો કોઈ બેઠા હોય તો માફ કરજો, કે ડોક્ટરો જે નિદાન કરે છે ને લગભગ 95% નિદાન ખોટું જ હોય છે ડાયાબિટીસ માટે. એ નિદાન સાચું હોતું જ નથી. આયુર્વેદની અંદર એમ કે છે, આયુર્વેદમાં ડાયાબિટીસને મધુપ્રમેહ કહેવામાં આવે છે. અને એ પહેલાના રાજા મહારાજાઓ હતા ને એને આ દર્દ થતું, એનું કારણ કે વિષય ભોગમાં પડેલા હતા. અને જેને રિયલ ડાયાબિટીસ લાગુ પડ્યો હોય આયુર્વેદની દ્રષ્ટિએ મધુપ્રમેહ, એ 6 મહિનાથી વધારે જીવે જ નહીં કોઈ પણ સંજોગોમાં, અને જીવે છે તો એને ડાયાબિટીસ નથી. તો એ છે શું એ વસ્તુ? એટલે આ બધા રાજી થાય એવી જ વાત છે. તો એ વસ્તુ છે શું? તો શરીરની અંદર આપણે જે કંઈ આપણે ખોરાક જમીએ છીએ ને, એ ખોરાક પૂરેપૂરો સંપૂર્ણ પાચન થતો નથી, અને એની અંદરથી શરીરની અંદર કાચો આમ ઉત્પન્ન થાય છે. અને એ જે કાચો આમ ઉત્પન્ન થયો એને એલોપેથીવાળા ડાયાબિટીસ તરીકે નિદાન કરે છે. પણ એનો સાચો સહેલો રસ્તો કે જમ્યા પહેલા 1 કલાક પહેલા 1 ટેબલ સ્પૂન સૂઠ પાણી સાથે લે ને તો એ જે કાચો આમ છે ને આમનું પાચન થઈ જાય, આમનું પાચન થઈ જાય. એટલે માણસે શું કરવું જોઈએ? દરેક માટે છે, જેને થયો હોય કે ના થયો હોય, બધાને માટે છે કે એક જમ્યા પહેલા 1 ટેબલ સ્પૂન સૂઠ લે ને એને લગભગ મોટા પ્રભાગના પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જશે. હવે કોઈને બીજો પ્રશ્ન એવો ઉભો થાય કે ધારો કે સૂઠ 1 કલાક પહેલા લેવાની વાત કરી પણ ઇમરજન્સી કંઈક જવાનું થયું બહારગામ તો જમી લેવું પછી તરત જ, એનો કંઈ બહુ વાંધો નથી, એ તો અપવાદરૂપ છે. પણ બપોરે જમો કે રાત્રે જમો તો જમ્યા પહેલા 1 કલાક પહેલા 1 ટેબલ સ્પૂન સૂંઠ લે એને મોટાભાગના આ પ્રોબ્લેમ ધીરે 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 સોલ્વ થતા જશે. હવે એ નહીં પચેલાને કારણે આ જે કાચો આમ ઉત્પન્ન થાય છે. હવે ઘણાને એમ પ્રશ્ન થાય કે તમે નહીં પાચન થયાની સાબે, પણ પાચન શક્તિ જ મંદ પડી ગઈ હોય, ખાલી સામાન્ય મગ ખાય તો પચતા ના હોય તો શું કરવું? તો એને માટે આયુર્વેદની અંદર, ચરકની અંદર અને આર્યભિષેકની અંદર અને જ્ઞાન ભંજરીની અંદર ઉલ્લેખ કરેલો છે કે મંડ ખાવું. મંડ, મંડ એટલે શું? કે ભાત છે ને, ભાત એને છાશની અંદર રાંધવાનો, છાશની અંદર રાંધીને ખદખદ આવવાનો ખૂબ. પછી આપણે સિંધાલોણ એટલે જે સિંધવ મીઠું કહીએ છીએ ને એ થોડું એની અંદર નાખવાનું, થોડું જીરું નાખવાનું અને મરી નાખવાનું, મરીનો થોડો પાવડર, એને મંડ કહેવામાં આવે છે. તો જેની પાચન શક્તિ બિલકુલ ખલાસ થઈ ગઈ હોય એ ધીરે 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 કરી અને એની પાચન શક્તિ ખુલશે, અને પછી ધીરે ધીરે અને આ સૂંઠને એનો પ્રયોગ જો ચાલુ જશે કાયમ માટે તો શું થશે કે વસ્તુ પાચન થશે એટલે પ્રોબ્લેમ નહીં થાય. બીજું કે ઘણાને એમ થાય કે હું ગળ્યું ખાતો નથી, સાદી જ વસ્તુ દાળ ભાત શાક રોટલી ને ભાખરી ને એવું જ ખાઉં છું તોય મને પ્રોબ્લેમ કેમ થાય છે? તોય ઘણાને પ્રોબ્લેમ હોય છે ને, એનું કારણ શું? કે જેને બેઠાડું જીવન છે, વ્હાઇટ કોલર જોબ, જેને બેઠાડું જીવન છે કે જેને મહેનતનું કામ નથી, એને છે ને લોટ ખાવાનો બંધ કરે ને તો આ પ્રોબ્લેમ બધા બંધ થઈ જાય. લોટ બંધ એટલે ખીચડી કઢી તમે ખાઈ શકો, દાળ ભાત ખાઈ શકો, મગ ભાત ખાઈ શકો, વઘારેલી ખીચડી છે, વઘારેલો ભાત છે, એ બધી વસ્તુ. હવે તમે ફાડા લાપસી પણ ખાઈ શકો, પણ લોટ જે આવે છે ને લોટ,
જે દરાઈ ગયો એ લોટના લીધે એ લોટનું પાચન થતું નથી, જેને બેઠાડું જીવન છે એને માટે. પણ જેને મહેનતનું કામ છે, ફિઝિકલી જે મહેનત કરે છે ને, એને આ પ્રોબ્લેમ નહીં થાય, એને ખાસી આનો વાંધો નથી. પણ જેને સંપૂર્ણ બેઠાડું જીવન છે, કોઈ પણ જાતનું ફિઝિકલી મહેનત નથી, એને જો લોટ ખાશે ને તો આ પ્રોબ્લેમ થયા વગર રહેવાનો જ નથી, થવાનો જ છે. અને ઘણાને એવું છે કે હું તો સાદદાર ભાત રોટલી ને શાક ને એવું જ ખાઉં છું, મિષ્ટાન તો ખાતો નથી, તોય પ્રોબ્લેમ કેમ? તો પ્રોબ્લેમ આ. અને યલોપેથી વાળો મને એક ડોક્ટર બતાવો કે જેણે ડાયાબિટીસ મટાડી દીધો હોય, એક લાવો એ. હે, તો પછી એનો કોઈ સોલ્યુશન જ નથી? સોલ્યુશન છે પણ એ લોકો પાસે નથી. એટલે આયુર્વેદની અંદર એની સોલ્યુશન અમે તમને કહ્યું ને, આ પ્રમાણે તમે ખાઓ અને તમે આ ખોરાકની અંદર ફેરફાર કરો ને તો લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે માદું પડવું, એના કરતા માદું ન પડાય એ લક્ષમાં રાખવું અગત્યનું છે. તો જો દાળ ભાત છાશ ને આ જે મેં ખોરાક કહ્યો ને, એ ખોરાક જો કોઈ ખાશે ને, ધારો કે મહેનત કરવાવાળો ખાશે ને, તો પણ એને 100-100% ડોક્ટરનો ખર્ચો બચી જશે. 1000 રોગ એક દવા. આપણે અને અમુક આ એકાદશીને તો આપણે બધા સત્સંગી ઉપવાસ કરતા હોઈએ છીએ, એ ઉપવાસ છે ને ઘણા ડરે છે ઉપવાસથી, પણ ઉપવાસથી શરીરની અંદર થયેલા નાના નાના રોગ છે ને બધા બળી જાય છે, ફરી એ રોગ થતા નથી, નાના નાના રોગ બધા બળી જાય. એટલે ઉપવાસ તો ખંતપૂર્વક કરવો અને બને ત્યાં સુધી નિર્જળા કરવા પ્રયત્ન કરવો, અને એ ન થાય તો સાદું પાણી પીને પણ કરવો, પણ બીજું ફરાળ બરાળ તો કરવું નહીં. ફરાળ આપણે જે કરીએ છીએ ને એ તો ગેસની ફેક્ટરી છે, ગેસ જ થાય બીજે દિવસે ફરાળ કરવાવાળાને. અને તમે જો ફરાળ કરવાવાળાને પ્રોબ્લેમ હોય છે જ, પ્રોબ્લેમ હોય છે જ ફરાળ કરે છે ને, એટલે એનાથી દૂર રહેવાય એ વધારે પાણી પી લો સાદું, અને છેવટે એનાથી એ ના રહેવાય તો લીંબુનું શરબત કે એવું થોડું પી લો, પણ બને ત્યાં સુધી સાદા પાણીથી ચાલે એવો પ્રયત્ન કરવો. એટલે ખોરાકની અંદર આવે જો આ સાદો ખોરાક જો કરી દેશે માણસ તો એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે જેને મહેરબાની કરીને જેને ફિઝિકલી કોઈ જાતનું કામ જ નથી ને, એને બને ત્યાં સુધી લોટ બિલકુલ ખાવાનો જ બંધ કરી દેવો. હવે કોઈને એમ થાય કે હવે લોટ બંધ કર્યો, આ બંધ કર્યો, તો પછી પ્રોટીન છે, વિટામિન છે, આ બધું મળે ક્યાંથી? તો એકલા મગ તમે આખી જિંદગી ખાવ ને, કે એકલા દાળ ભાત જ ખાવ ને, અને એકલા ખીચડી કઢીએ કદાચ ખાવ ને, તો પણ એ પાચન થાય ને, એની અંદરથી લીવરનું બનાવનું, આ લીવર છે ને એ બધી જ વસ્તુ બનાવે છે શરીરને જે જરૂરી છે એ. ધારો કે ઇન્ડિયાની અંદર પેલા મજૂર હોય છે, એ ઉઘાડે પગે આખો દિવસ લારી ખેંચે છે, તમે અમદાવાદમાં જોયેલું છે, હે, આખો દિવસ લારી ખેંચે છે. તો એ ખાય છે શું? એને છાશ નથી મળતી. એક સૂકો રોટલો હોય, બે ત્રણ રોટલા ખાય, અને કદાચ મરચું હોય ને ઉપર પાણી પીવે, તો એને આ પ્રોટીન ને બધું ક્યાંથી મળે છે? હે, એ તો તમારા કરતા હલકો ખોરાક થયો ને, તો એ હલકો ખોરાક ખાય છે તો એને તાકાત છે આખી લારી ખેંચવાની. અને તમે 5 કિલો વજન લઈને અહીંથી ગેટ સુધી જાઓ ને તો 4 દિવસ સુધી કાણું દુખે આ તમારું, તો પછી એનું કારણ શું? આ તો એ જે એ છે ને રોટલો ખાય છે ને, એ તો લોટ થયો, મેં લોટનો નિષેધ કર્યો, પણ એ મહેનત કરે છે ને એટલે એને બધું જ પચી જાય છે, અને પચે છે ને એની અંદરથી શરીરને જોઈતી બધી વસ્તુ મળી રહે છે, એમાંથી લોહી પણ થાય છે, એને તાકાત પણ રહે છે. જો સવારથી સાંજ સુધી માણસ ફરે છે ને, આ ઘણા નથી કહેતા મને આ ઢીંચણનો પ્રોબ્લેમ થયો, હે, અને આ ઢાંકણી બદલાવાની છે, એ શેની ઢાંકણી બદલાવાની છે? અરે ડોક્ટરો તો ખોટા ચડાવી દે છે માણસોને, ઢાંકણી બદલવાનો પ્રશ્ન જ, જો ઢાંકણી બદલવાનો પ્રશ્ન હોય તો પેલો મજૂર સવારથી સાંજ સુધી 70 વર્ષની ઉંમર સુધી ખેંચે છે લારી, એને કેમ નથી બગડતું આ, અને આપણને બગડ્યું? એને બગડેલું જોયું ઢાંકણી, પણ આપણને બગડ્યું આ બેઠાડું જીવન જે હોય ને, એને પછી ચાલવાનું ઓછું થઈ ગયું, બીજી એક્સરસાઇઝ રહી નહીં. તો આ ઢાંકણી છે ને ત્યાં આગળ યુરિક એસિડ કે આ તે ભરાય ને, એટલે ધીરે 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 આ જકડાતું જાય. એટલે ડોક્ટરો પાસે જાઓ એટલે કે છે હવે આ બદલવાનું થયું છે, એટલે તમને એ જ રસ્તે ચડાવી દે. એટલે મૂળ પ્રશ્ન શું છે કે ખોરાકની અંદર જો ફેરફાર થયા ને તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થશે નહીં. બીજું કે સૂંઠની વાત કરી, જેની ઉંમર 40 થી ઉપર છે, 40ની ઉંમર વટાવી ગયા છે, એ સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે 4 દાણા કાળા મરીના ગરી જાય અને ઉપર પાણી પી જાય ને, તો એને લગભગ મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વાયુ કંટ્રોલમાં આવશે, પિત્ત કંટ્રોલમાં આવશે, અને કફ પણ કંટ્રોલમાં આવશે.
એટલે મોટમ મોટી વસ્તુ એ મોટમ મોટી દવા છે. બીજી દવાઓ ખાવી એના કરતા જે મેં આ સૂંઠની વાત કરી, આ મરી. હવે ઘણાને એમ પ્રશ્ન ઉભો થાય કે મરી 5 થી 6 વાગ્યાના ટાઈમ મેં 40 વર્ષની ઉંમરનાને લેવું અને બીજાને માટે શું? તો બીજાને માટે એવું છે કે જે બાળકો, હવે જો એક સમજીએ પણ આપણે આવરદાના ભાગ કેટલા છે? બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, ત્રણ ભાગ થયા. સારું, આપણે આ ડાયાબિટીસ છે, શિયાળો ઉનાળો.